શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યા, ફાયરિંગ અને મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે. અમદાવાદમાં રોજબરોજ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળ્યા બાદ પોલીસ સફાળી જાગી ઉઠી છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં મોડી રાત્રે પોલીસે અમરાઈવાડી, ઓઢવ, ખોખરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું. પોલીસે પ્રોહિબિશનના 36 કેસ, મોટર વ્હીકલ એક્ટના 8 કેસ, તડીપાર થયેલ 7 કેસ, જુગારના 1 કેસ, 2 આરોપી વોન્ટેડ અને 26 હથિયાર સાથે આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણસોથી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે. આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી, એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે દંડા જેવા ચપ્પા કે એવા હથિયારો, એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે. અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા. લલિત વસોયાએ કહ્યું કે જો સરકાર એક અઠવાડિયા બાદ ખેડૂતોને ખાતર આપશે તો મોડું થઈ જશે, કારણ કે જો ખાતર મોડું મળશે તો રવિ પાકના વાવેતરમાં વિલંબ થશે. રવિ પાક સિઝન માટે વાવેતરનો સમય 8 દિવસની અંદર પૂરો થઈ જશે, આ કૃષિ મંત્રીશ્રી પણ જાણે છે. ત્યારે ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે તાત્કાલિક ખાતરની જરૂરિયાત છે. રાજ્ય સરકારે ગમે ત્યાંથી ગુજરાતના ખેડૂતોને આ જથ્થો પૂરો પાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક અસીલનો દસ્તાવેજ કરવા માટે ગયેલા વકીલ પર આર્શિદ શેખ નામના શખ્સે નજીવી બાબતે હુમલો કરતા મામલો બીચક્યો. સબ રજિસ્ટ્રાર કચેરીમાં વકીલ ઉપર થયેલ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેને જોતા તમામ વકીલ મંડળોએ કોર્ટ કચેરીના કામથી અળગારે વિરોધ નોંધાવ્યો. વકીલ પર થયેલ હુમલા મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ ફરિયાદ ન નોંધાતા મામલો ઉગ્ર બન્યો. તેમજ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેનો નિર્ણય લીધો. ઇજાગ્રસ્ત વકીલના કહેવા પ્રમાણે હુમલો કરનાર શખ્સ દ્વારા 2500 રૂપિયાની લૂંટ પણ કરવામાં આવી છે, જ્યારે પોલીસ લૂંટનો ઇનકાર કરી રહી છે, જેને લઈ FIR નો પેજ ફસાતા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેનો નિર્ણય લીધો છે. ભાવનગરમાં જે પ્રમાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, તેને લઈ વકીલો દ્વારા પણ માનવામાં આવી રહ્યું છે કે હવે આ શહેરની અંદર વકીલ પણ સુરક્ષિત નથી. વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 400-500 જેટલા શિક્ષકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. વલસાડના BRC ભવન ખાતે વર્ષ 2024 અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા. પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 170 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો. શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો. સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાંતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે. ત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ 400-500 જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે. આદિવાસીઓના અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ ખળભળાટ મચાવ્યો. ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નામે ચળવળનું એલાન કર્યું, જેના પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક પ્રહાર કર્યા. ભીલ પ્રદેશની માંગ કરતા ચેતર વસાવા અને મનસુખ વસાવા અમને સામે આવી ગયા. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી. ભૂતકાળમાં સોમજી ડામોર ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે પણ સફળ નથી રહ્યા. જો કે ચેતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભીલ પ્રદેશ મેળવીને જ જમશે. ચેતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે, પરંતુ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. તો ચેતર વસાવાએ આ આરોપ પર પણ
પલટવાર કર્યો. ભૂતકાળમાં પણ ચેતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે. એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચેતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજાવિધિ બધું જ અમારું સરખું છે, બોલી ભાષા, તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે. કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો, અલગતાવાદી વિચારધારાના લોકો આ ભીલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહિયાત વાતો છે. બોટાદ તાલુકા સેવા સદનમાં KYCના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડમાં KYC માટે સવારથી લોકોની ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો KYC માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ KYC થતું ન હોવાથી ગામડેથી આવતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે KYC અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને 30 નવેમ્બર છેલ્લી તારીખ છે, જેથી લોકો દૂર દૂરથી ઠંડીમાં ઠરતા ઠરતા બોટાદ તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે, પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ KYC માટે લાઈનમાં ઉભા રહી લોકો કંટાળી ગયા છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે. અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી, અધિકારીઓ સમયસર આવતા નથી. જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી. હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથવગા કરી રહ્યા છે, ત્યારે ઉના, ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે, સામે વેપારીઓ ખરીદવા તૈયાર છે, પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે. એટલે કે પાક ભરવો કે કેમ તે સ્થિતિ સર્જાય છે. બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે. ગીર સોમનાથ, ઉના ખરીદ. વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં તૂટી પડાયા દબાણ, થયું ઘર્ષણ. વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે. મચ્છીપેટ, નાગરવાડા રૂટની લારીઓ, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકા દ્વારા ફતેપુરા, કુંભારવાડા, તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ પાલિકા દ્વારા કોઈની શે શરમ રાખ્યા વિના અને વિરોધની પરવા કર્યા વગર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો, પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાને કારણે ટોળે વળેલા લોકો કશું કરી ન શક્યા. પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કરાયા. દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના લીંબાયત ઝોનમાં દુકાનો પર પાલિકાએ ફેરવ્યું બુલડોઝર.